नमस्कार, समय गुजरात साथे परेश समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। पाटणनी कलानगर सोसायटी में भूगर्भ गटर की समस्या थी स्थानिक रहेशो त्राहिमाम, तो धारासभ्य नगरपालिका में आंदोलन करने उच्चारी चीमकी। पाटण शहर में विशाल संख्या में तिरंगा यात्रा निकली, तो एमएन हाईस्कूल खाते निकलेली तिरंगा यात्रा दरमियान पाटण शहर देशभक्ति रंगे रंगाई। समय गुजरात विस्तार पाटण शहर नो पोश एरिया कही शकाय तेवा विस्तार में आवेल कलानगर सोसायटी में छेल्ला दोढ़ वर्ष थी भूगर्भ गटर उभरावानी समस्या थी स्थानिक रहीशो त्राहिमाम पुकारी गया छे, जेथी आ समस्याना निराकरण माटे स्थानिक रहीशोए विरोध पक्षना लोक लाडीला पाटणना धारासभ्य किरीटभाई पटेले स्थल मुलाकात करी हती, ज्यां तेमणी गटर उभरावानी समस्याथी वाकेफ कर्या हता। तेमणे स्थानिक रहीशो साथे समस्या विशे जाणी नगरपालिकाना चीफ ऑफिसरने टेलिफोनिक वात करी हती, જેમાં તેમણે જણાવ્યું હતું કે બે દિવસમાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવી આપવાની હૈયાધારણા આપી હતી, પરંતુ આનાથી રહીશોને સંતોષ ન થતા ધારાસભ્ય સહિત સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને તમારી કેબિનમાં ઉગ્ર આંદોલન કરીશું। મહત્વની એ વાત છે કે કલાનગર સોસાયટીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વર્તમાન પ્રમુખ પણ રહે છે, છતાં પણ આ સમસ્યાનો હલ ન નીકળતા સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી ગટર ઉભરાવવાની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી, જેના પગલે ધારાસભ્ય કિરીટ પટેલે રજૂઆત કરી તેમને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશો તેમજ ધારાસભ્ય મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ આપતા ભૂખ હડતાલ અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, તો આ વાતની જાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાને થતા તેમણે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાનો વિસ્તાર જ્યારે વધી રહ્યો છે ત્યારે ભૂગર્ભ ગટરની કેપેસિટી મુજબ અત્યારે પાણીનો આવરો પણ વધારે છે અને વરસાદી પાણી જ્યારે ભરાઈ જાય ત્યારે લોકો ભૂગર્ભ ગટર ખોલી પાણી એમાં અંદર જવા દે છે, એના પાણી પણ આવરો વધે છે। એટલે પાટણના જે ટ્રાન્સમાં હાઈવે રોડ છે ત્યાં નવી લાઇન નાખવાનું, લાઇટિંગ નાખવાની લાઇન એની મંજૂરી મળી ગઈ છે। મહેસાણા રેલવે પણ મંજૂરી આપી દીધી છે અને એ કામ ટેન્ડર પ્રક્રિયામાં છે અને ટેન્ડર પતી જાય 15 દિવસમાં, એના પછી 15 દિવસ રહી અને ટેન્ડર ખુલશે અને પાઇપ નાખવાનું કામ ચાલુ થશે। એટલે પાટણ શહેરની અંદર વરસાદ પણ બંધ થશે, એટલે એ આવરો પણ બંધ થશે અને એ કામગીરી પૂર્ણ થયા પછી પાણી ઉભરાવાનું બંધ થશે। કલાનગરમાં પાછળનો ભાગ એ નીચાણ માર્ગ છે અમારા ઘરની પાછળના ભાગે, એટલે ત્યાં પાણી ઉભરાય છે પણ બીજી 2-3 જગ્યાએ પણ પાણી ઉભરાય છે। જેમ કહ્યું એમ કે પાણીનો જે લોકો વરસાદી પાણી એમાં કરે, બાકી ટેકનિકલ જ્ઞાન ન હોવાના કારણે લોકોને સમજણ નથી પડતી કે ભાઈ આ પાણી કેમ ઉભરાય છે। ઓકે, એમાં ટેકનિકલ નહીં, આ પ્રમુખ હતા 2.5 વર્ષ દરમિયાન, 3 વર્ષ પહેલાં, ત્યારે આ ટેકનિકલ બાબતો તમારે ધ્યાને નથી આવી સોસાયટી વખતે? આ તમે જે વાત કરી રહ્યા છો એ વાતમાં દમ નથી, કારણ કે ત્યારે આપણે હમણાં 3 મહિના જ થયા છે, આપણે કનેક્શનો જે વધુ નવી લાઇનો જોડી અને આપ્યા છે એને 3 મહિના જ થયા છે, એટલે 3 મહિનાની અંદર એ પ્રશ્ન ઊભો નહોતો થયો અને પાણીનો વરસાદ પણ આ 1-1.5 મહિનાથી આવે છે એ પણ પ્રશ્ન નહોતો। આ બંને પ્રશ્ન ભેગા થયા છે એના કારણે આવડો વધ્યો છે અને ટેકનિકલ જ્ઞાન ન હોવાના કારણે લોકો બોલાવી અને કહે કે આ પાણી ઉભરાય છે, તમે 3 મહિના કહો છો, એટલા માટે એ સમજવું જરૂરી છે। તમે 3 મહિના કહો છો પણ 1 વર્ષ પહેલા આપણે ચીફ ઓફિસર આવેલા તમારા એરિયા મારી પાસે બધા પુરાવા પડ્યા છે, આ જે ગટર ઉભરાયો એ તમારા જે પુરાવા છે એ સાચા હશે, પણ એ ખોટા એટલા માટે છે કે ભૂચર પંપિંગ સ્ટેશન ઉપર મોટર બળી જાય અને બળી ગયા પછી 2 દિવસ કે 1.5 દિવસ સુધી એ મોટર નવી ન નખાય તો એ પાણી ઉભરાય, અને એ આજનું નહીં, એ પરંપરા 10 વર્ષથી ચાલતી આવી છે, એમાં કાંઈ પાણી ઉભરાય કેમ, તો મોટર બળી ગઈ હોય તો ઉભરાય। ભૂગર્ભ ગટરમાં ટેકનિકલ ખામી છે, તે સમસ્યાનું ટૂંક સમયમાં નિવારણ કરવામાં આવશે તેવી ગોળ ગોળ વાત કરી હતી, પરંતુ જો ટેકનિકલ ખામી 12 મહિના સુધી ન દુરસ્ત થાય તો ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર સવાલો પેદા થાય તેમાં કોઈ નવાઈ નથી। જો કે આ કોન્ટ્રાક્ટરને સત્તાધારી પક્ષના આશીર્વાદ હોય પછી કોઈની બીક જ ના રહે તે સ્વાભાવિક છે, પરંતુ હવે જોવું રહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી ભળે છે કે પછી ધારાસભ્યને ચીમકી કામ કરે છે। આજે છેલ્લા 2 દિવસથી
પાટણની જે પોશ એરિયા કહી શકાય એવા કલાનગરની અંદર ગટરો ઉભરાવવા બાબતે મારા ઉપર ફોન આવતા હતા. આજે મેં રૂબરૂ મુલાકાત લીધી. બહુ ગંભીર પરિસ્થિતિ છે. છેલ્લા 1.5 વર્ષથી ગટરો ઉભરાય છે. આ સોસાયટીની અંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહે છે. આ વોર્ડની અંદર હાલના નગરપાલિકાના પ્રમુખ રહે છે. ચારે ચાર કોર્પોરેટરો એ બીજેપીના છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો અંત આવતો નથી. આજે મેં ચીફ ઓફિસરશ્રીને પણ વાત કરી છે. એમને 2 દિવસની અંદર આનું સોલ્યુશન લાવવાની વાત કરી છે. જો 2 દિવસની અંદર આનું સોલ્યુશન નહીં આવે તો આ સોસાયટીના તમામ રહીશો, વડીલો, બહેનો અને બાળકોને લઈ અને અમે ચીફ ઓફિસરની, જે પાટણના ચીફ ઓફિસર છે, એની ઓફિસની અંદર અમે ભૂખ હડતાલ કરીશું. આ જે સમસ્યા છે અહીંયા અમારા કલાનગરની અંદર, આ છેલ્લા 1.5 વર્ષથી સમસ્યા છે કે ગટરનું ગંદુ પાણી અહીંયા સતત ઉભરાયા કરે છે. હવે જે આ ગટરનું પાણી સતત ઉભરાયા કરે છે એના લીધે થઈને અમે અત્યાર સુધીમાં નહીં તો હજારો વખત એ લોકોને ધ્યાન દોર્યું છે. અહીંયા 4-5 વાર જે મોટા માથા જે નગરપાલિકાના જે કહેવાય એ બધા અહીંયા આવી ગયા છે અને દરેક વખતે અહીંયા ધારણા આપીને જાય છે કે થઈ જશે અને એકબીજાના ઉપર દોષના ટોપલા રોપ્યા કરતા હોય છે. હવે છેલ્લા મહિનાથી એવી પરિસ્થિતિ થઈ છે કે સતત 24 કલાક પાણી ઉભરાયા કરે છે અને અમારી પાછળના જે અહીંયાના ઘર ખરા ત્યાં બધા સિનિયર સિટીઝન રહે છે અને દરેકે દરેક ઘરમાં લોકો 10-15 દિવસથી બીમાર છે. હવે જો તમે અમારું એક આટલી નાની વસ્તુનું જ તમે સોલ્યુશન ના લાવી શકતા હો છેલ્લા 1.5 વર્ષથી કહેવાતા પ્રમુખ અને એક્સ પ્રમુખની સોસાયટી કહેવાય એમાં અમે રહીએ છીએ, તો તમે બીજા નું તો શું, તમે સોસાયટી કલાનગર સોસાયટી, તો તમે બીજા લોકોના તો શું તમે પ્રોબ્લેમ સોલ્વ કરવાના હતા? અમે લેખિતમાં અરજી આપી, બધી રીતે અમે કરીને થાક્યા છીએ. હવે અહીંયા રહેવા એવી પરિસ્થિતિ જ નથી અને રોગચારો વકરી નીકળશે તો એની જવાબદારી કોણ લેશે? આજે ધારાસભ્યશ્રી આવ્યા છે, શું સલાહ સૂચન લીધું? કિરીટભાઈએ અમને અહીંયા ધારણા આપી છે કે 1-2 દિવસની અંદર આનો સોલ્યુશન આવી જશે. નહીં આવે તો પછી એમાં અમે લોકો એ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે આંદોલનના અને લડી લેવાના મૂડમાં છીએ. પણ હવે આ વસ્તુમાં તો અમે કંટાળી ચૂક્યા છીએ, કારણ કે તમારે આ રીતે રહી જ ના શકાય. તમે બહુ જ ખરાબ કન્ડિશન છે અત્યારના. અને એવું નથી કે અમે 1.5 વર્ષ સુધી રાહ જોઈ છે. 1.5 વર્ષ સુધી અગણિત વાર ઓનલાઈન પણ એપ્લિકેશન આપી છે, ઓફલાઈન પણ આપી છે, તેમ છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી. મારું નામ ડૉક્ટર ચિંતન રાવલ છે. આપણે સૌ અત્યારે કલાનગર સોસાયટીમાં રહીશો ભેગા થયા છે. કલાનગર સોસાયટીમાં ઘણા શિક્ષિત અને સંસ્કારી લોકો રહે છે અને છેલ્લા 1.5 વર્ષથી આ સોસાયટીમાં ગટર ઉભરાવવાની સમસ્યા છે. ખૂબ જ ગંદુ પાણી રોડ ઉપર ઉભરાય છે. દરેક લોકોના અંદાજે 20-25 ઘરોની અંદર ક્યાંય પણ પાણી જતું નથી અને આ બાબતે અવારનવાર આપણે નગરપાલિકાના ગટર વિભાગના અધિકારીઓ, ચીફ ઓફિસરશ્રી ને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે. તેઓ અહીંયા રૂબરૂ આવીને પણ અહીંયા જોઈ ગયેલ છે અને થઈ જશે એવી હૈયાધારણા આપે છે, પરંતુ આજ દિવસ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી. તો આ બાબતે અમે અમારા ધારાસભ્ય શ્રી ડૉક્ટર કિરીટભાઈ પટેલને આજે રજૂઆત કરી છે અને એમણે અમારી સૌની વાત શાંતિપૂર્વક સાંભળી છે અને એમણે એવી અમને હૈયાધારણા આપી છે કે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી અને સમસ્યાનું બને એટલું જલ્દી નિરાકરણ આવે અને જો આ નિરાકરણ ન આવે તો અમારા સોસાયટીના બધા જ સભ્યો છે આંદોલનના માર્ગે આગળ વધશે એ બાબતે હું જણાવવા માંગુ છું. પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં આ વર્ષે તાલુકા મથક સંકેશ્વર મુકામે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે યોજાશે, જેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઉપ આપી દેવામાં આવ્યો છે. 15 ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા આજે જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાડીના દ્વારા ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટના મહાપર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, હર્ષધ્વજની વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, જેનું આજે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી તરફ જવાના માર્ગ પરના રેલવે ફાટક આગળ શુક્રવારે સાંજે પાટણ થરા એસટી બસ બંધ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ડેપોમાંથી થરા જવાના રવાના થયેલ એસટી બસ GJ18Z 0200 યુનિવર્સિટી તરફ જવાના માર્ગ પર રેલવે ફાટક નજીક બંધ પડતા આ માર્ગ પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જોકે એસટી બંધ પડી હોવાની જાણ એસટીના મિકેનિકલ ખાતાને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ મિકેનિકલ ઘટનાસ્થળે એસટી બસ રિપેરિંગ માટે નહીં આવતા એસટી બસને માર્ગ વચ્ચેથી દૂર નહીં કરતા અન્ય વાહન ચાલકો અટવાયા હતા અને એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલાં રોક એક નાનકડા બ્રેક માટે.
धड़ाको 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 सरोवर नो चिल्ड्रन्स वेयर तेमज लेडीज वेयर नो भव्य स्टॉक क्लियर से दरेक आइटम मात्र 100 रुपया स्थल पिंपरा से पाटण ती रणुज नागरिक सहकारी बैंक लिमिटेड रणुज सुवर्ण जयंती वर्ष निमित्ते एक वर्ष अने ऊपर 6.25 लाख अने उपरांत बॉन्ड रसीद एक वर्ष अने वधु मुदत माटे 0.25% वधारे सुवर्ण जयंती बैंक रकम 20,000 रुपया मुदत 3 वर्ष मळवापात्र रकम 24,402 व्याजदर 6.68% रकम वहला ते पहलाना धोरणे मेन ब्रांच गौरसेरी पाटण कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 times ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा। हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एफ्लो एंड 3D कूलिंग मित्सुबिशी हैवी ड्यूटी लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर बीमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन। रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, एयर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स A55 किलाचंद शॉपिंग सेंटर पाटण। विराम बाद आपनो पुनः स्वागत छे। पाटण शहर ना MN हाईस्कूल खाते थी वहीवटी तंत्र ना नेजा हेठळ भव्याती भव्य तिरंगा यात्रा नु आयोजन करवामां आव्युं हतुं। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ સેવાકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય સામાજિક આગેવાનો કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, જે કાર્યક્રમને સફળ બનાવવા શુક્રવારે પાટણ શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પાટણના નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ સાથે 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। પાટણની MN હાઈસ્કૂલથી નીકળેલા તિરંગા યાત્રા રેલવે સ્ટેશન રાષ્ટ્રગીતનું ગાન કરી પૂર્ણ થઈ હતી, જે બાદ રેલવે સ્ટેશન પર લહેરાતા તિરંગાની આસપાસ તિરંગા યાત્રામાં જોડાયેલ લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ રાષ્ટ્રીય ગીતનું ગાન કરી તિરંગા યાત્રાને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આઝાદી કા અમૃત મહોત્સવ, દેશને આઝાદ થયે 75 વર્ષ થયા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની જનતાને આહ્વાન કર્યું કે આ 75 વર્ષ નિમિત્તે આપણે આઝાદીની લડાઈ તો નથી લડ્યા, પરંતુ આઝાદી પછી આ 75 વર્ષ થઈ રહ્યા છે ત્યારે પ્રત્યેક ભારતવાસી પોતાના ઘર ઉપર, પોતાના વ્યવસાયના ધંધા ઉપર આ દેશનો તિરંગો લહેરાવે અને એ કાર્યક્રમને સફળ કરવા માટે આજે પાટણ શહેરની અંદર MN હાઈસ્કૂલથી રેલવે સ્ટેશન સુધી એક વિશાળ તિરંગા યાત્રા, જેની અંદર હજારોની સંખ્યામાં અબાલ વૃદ્ધ બાળકો સહિત શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાના સૌ પદાધિકારીઓ, આગેવાનો, રાજકીય પાર્ટીના આગેવાનો સૌ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। આજે વિજય સુવાળા એમને પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહીને 4 ચાંદ લગાવ્યા છે, ત્યારે પાટણમાં ન ભૂતો ન ભવિષ્યતી એ પ્રકારની ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે અને પ્રત્યેક દેશપ્રેમી, પ્રત્યેક રાષ્ટ્રભક્ત એ આજે પોતાની જાતને ગૌરવાન્વિત થયો છે અને નરેન્દ્રભાઈએ જે 13 થી 15 તારીખ દરમિયાન પોતાના ઘર ઉપર ધ્વજ લગાવવાનો
हर घर तिरंगा ये अभियान ने सफल करवामा सौ लोगों लागी गया छे, सौ नो आभार, सौ ने अभिनंदन। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે કોંગ્રેસ દ્વારા પાટણ વિધાનસભા મત વિસ્તારની વિસ્તૃત કારોબારની બેઠક રાજસ્થાનના રેવન્યુ મિનિસ્ટર અને પાટણ લોકસભા ઇન્ચાર્જ રામલાલ જાટની ખાસ ઉપસ્થિતિ વચ્ચે યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજસ્થાનના રેવન્યુ મિનિસ્ટર રામલાલ જાટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા સ્થાને બેસાડવા સંગઠનની તાકાત ખૂબ જરૂરી છે, ત્યારે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને અંદરોઅંદર મતભેદ ભૂલીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા સ્થાને બેસે તેવા પ્રયાસો કરવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ચૂંટણી સમયે કોંગ્રેસના આગેવાનો કે કાર્યકરો પાર્ટી દ્વારા જે પણ જવાબદારી સોંપવામાં આવે તેને પૂરી નિષ્ઠાથી નિભાવી કોંગ્રેસના વિજયમાં સહભાગી બનવા હાંકલ કરે છે। એ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હોય અને આપણે જિલ્લાવાળા છે, તાજી ફોની કરીએ એવું ચલણી લેવાય એવું નથી। જ્યારે પણ અહીંયા નાની મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે પણ ઓળખ ઉભી થઈ તો સીધી અસર આપણા પ્રદેશ અધ્યક્ષ ઉપર પડશે। સૌ કાળજી રાખજો, સૌ કાળજી રાખજો અને સૌ વાતો ચોરે ને ચૌથે કરજો। મેં તમને કીધું ને 500 રૂપિયાનો બાટલો કોંગ્રેસ સરકાર આપશે, તમારે પાનના ગલ્લે આપણા ગામની શેરી, આપણા ગામનું ગોધું, આપણા ગામમાં એસટી નથી તો એસટી, કોઈ રિક્ષા બેઠા હોય તો રિક્ષામાં, જો ચોરે ને ચૌકે જો બેઠા હોય તો તમારે કોંગ્રેસના ખેલાડી ને કોંગ્રેસના સિપાહી તરીકે તમારે વાત મૂકવી પડશે। તમારી સરકાર બનશે અમે બાકીઓમાં 500 રૂપિયા માં અમારા કામ સંગઠન કો મજબૂત કરને કા હૈ। जो संगठन बूथ वाइज अगर मजबूत होगा तो वो पार्टी मजबूत होगी। कांग्रेस पार्टी के संगठन को मजबूत करने के लिए हमारी जिम्मेदारी है। हमने इकाई वाइज बूथ वाइज हर जगह 25-25 कार्यकर्ता बनाने का लक्ष्य जो हमें दिया गया, हम उसको बखूबी यहाँ के जिला अध्यक्ष जी और प्रभारी भैया होगा और ब्लॉक अध्यक्ष और तालुका के सारे अध्यक्ष वगैरह जो संगठन में काम करने वाले हमारे विधायक सब लोग इस काबू में लगे हुए हैं ताकि संगठन मजबूत हो। उस संगठन के साथ साथ जो यहाँ के जो चैलेंज है, समस्याएं हैं, जो बरसों से भारतीय जनता पार्टी ने वादे कर रखे वो नहीं निभा पाई, या जो पहले वादे किए उनको नहीं किया, या अब लोगों के किसान खेडूत की या बेरोजगार लड़कों की जो मांग है उनका भी एक हम चार्ट बना रहे हैं जिससे हम घोषणा पत्र में डाल सकें और उसको विश्वास दिला सकें उस विधानसभा को, उस एरिया को। हर बार घोषणा पत्र अपने अपने प्रदेश का एक साथ जारी होता है, इस बार राहुल गांधी जी की सोच है, हमारे मुख्यमंत्री अशोक गहलोत जी और प्रभारी, हमारे रघु शर्मा जी यहाँ के इंचार्ज, यहाँ के प्रदेश के अध्यक्ष जगदीश भाई ठाकुर, सब लोगों ने यह मिलकर निर्णय लिया कि राहुल जी जैसा चाहते हैं कि एरिया वाइज घोषणा पत्र हो, जिस एरिया में जो कमी है उसकी बात रखो, जिस एरिया में जो विकास की जरूरत है उस चीज़ को आप गांव में प्राथमिकता से रखो ताकि सत्ता आने पे हम उनकी पूर्ति कर सकें। जनरल स्टेट के इश्यू जो तो है ही वो तो घोषणा पत्र में आते ही, लेकिन विधानसभा वाइज नहीं आ पाते, इसलिए विधानसभा का विकास अवरुद्ध हो जाता है। રાધનપુરમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદની જળબંબાકારની સ્થિતિ, બજારોમાં પાણી ભરાયા। પાટણ ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આજે પાટણમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં રાધનપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રાધનપુરમાં એક જ કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેથી બજારો પાણી પાણી થઈ ગયા હતા। શહેરના માર્ગો પર 2-3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। રાધનપુરમાં વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ, રાધનપુરમાં ભારે વરસાદને પગલે શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા વાહનો રસ્તામાં બંધ થઈ જતા લોકોએ ધક્કા મારી તેને લઈ જવા પડ્યા હતા। આખું શહેર થોડા સમય માટે પાણી પાણી થઈ ગયું હતું। ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હરઘર તિરંગા મિશન અંતર્ગત આજરોજ પાટણની કેડી પોલિટેકનિક કોલેજ ખાતે અનાજની તિરંગા કીટના વિતરણનો અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો। સંસ્થાના સ્ટાફગણ દ્વારા ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરંગાની પ્રતિકૃતિ અને અનુરૂપ અનાજની 75 કીટ તૈયાર કરવામાં આવી હતી, જેમાં 750 ગ્રામ મસૂરની દાળ, 750 ગ્રામ ચોખા અને 750 ગ્રામ મગ એમ કુલ મળી 2.250 કિલોની એક કીટ એવી 75 કીટનું જરૂરિયાતમંદોમાં વિતરણ કરી અનોખી સેવા રૂપી ઉજવણી કરી હતી। ભારતના 75 વર્ષના ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ જે દેશભરમાં ચાલી રહ્યું છે, તો આ પ્રેરક પ્રસંગને અનુરૂપ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને એક ઈચ્છાને માન આપીને હર ઘર તિરંગા યોજના દેશભરમાં
जबरदस्त अभियान चाली रू तो सदर योजना भागरूपे आ किटनी अंदर राष्ट्रध्वजना कलर पसंद करेला है। किट में त्रण प्रकार कठोर पसंद करेला है। सौथी ऊपर में जो है जो राष्ट्रध्वज केसरी कलर, तो केसरी कलर में केसरी कलर की मसूर की दाल लीधेली है। वच्चे भाग में जो व्हाइट कलर सफेद कलर तो यहाँ चोखा पसंद करेला है और नीचे ग्रीन लीलो कलर जो है यहाँ मगनी मग लीधेला है। आवी 75 किट बनावेली है। दरेक कठोड़ लगभग 750 ग्राम अंदाजित वजन है तो ये 75 आंकड़ो आम शूट थाय। हवे आज किट बनावी तो आ किटनु जे वितरण जे छे अमारी पॉलिटेक्निक संस्था नी अंदर जे जरूरियातमंद लोको छे मोटे भागे हाउसकीपिंग नी जे बहनों जे छे बीजा क्लास फोरना जे कर्मचारी जे छे तो एमने एक मददरूप थई शके अने एमना अन्य तरीके पण उपयोग थई शके तो एवा अमारा जे कंसेप्ट ने लईने अमे एनु पछी वितरण करवाना छीए। आजादी का अमृत महोत्सव निमित्ते श्री सरस्वती सुमंदिर श्रीमती गीताबेन राकेश कुमार शाह विद्यासंकुल खाते देशभक्ति गीत की स्पर्धा योजाई जेमा धोरण 6-8 विद्यार्थी भाग लीधो हतो। आ कार्यक्रम अध्यक्ष तरीके किशोरभाई रावल तेमज अतिथि तरीके भावनाबेन पटेल उपस्थित रहा था। आ कार्यक्रम विजेता बाळकों ने इनामना दाता तरीके श्री किशोरभाई रावल तेमज जायंट्स सहियर ग्रुप नो आर्थिक सहयोग प्राप्त थयो हतो। कार्यक्रम में निर्णायक तरीके आत्माराम भाई लिंबाचिया हाजर रहा था। श्री वीएम दवे शाला खाते आजादी का अमृत महोत्सव अंतर्गत विविध स्पर्धाओं का आयोजन कर तो शाला में हर घर तिरंगा की थीम पर स्पर्धा आयोजन कर 15 ऑगस्ट स्वतंत्र दिन महत्व विषय पर निबंध स्पर्धा आयोजन कर 45 विद्यार्थी भाग लीधो तो निबंध स्पर्धा चित्र स्पर्धा में विजेता थनार विद्यार्थियों ने इनाम आप प्रोत्साहित कर समग्र प्रोग्राम में समग्र शिक्षक स्टाफे हाजरी आपी थी। दीपाबेन मिश्री तेमज कामिनीबेन सोलंकी विद्यार्थियों ने मार्गदर्शन पूरू पाड्यु। शाला संचालक श्री जयेश भाई व्यासे विद्यार्थियों ने वधुमां स्पर्धाओं में भाग ले तेना रहे सुसुप्त शक्ति ने जगाड़े तेम जणावीने प्रसंगोपात प्रवचन कर्युं। शाला सुपरवाइजर મમતાબેન ખંબારે विद्यार्थियों सर्वांगी विकास थाय ते हेतुसर समग्र प्रोग्राम जवाबदारी तेमना सिरे लीधी हती। श्री बीडी सार्वजनिक विद्यालय में आजादी का अमृत महोत्सव प्रसंगे हर घर तिरंगा कार्यक्रम अंतर्गत जिला कक्षाए गायन स्पर्धा, वादन स्पर्धा, चित्र स्पर्धा, निबंध स्पर्धा, वक्तृत्व स्पर्धा आयोजन कर अंताक्षरी स्पर्धा योजाई थी। आ तके पाटण जैन मंडल उपप्रमुख राजेंद्र शाह, जिला शिक्षणाधिकारी जयराम भाई जोशी, स्थानिक समिति तथा समय गुजरात न्यूज एडिटर इन चीफ केतन भाई पटेल, नितिन भाई जलाभाई हाजरी में भारत माता आरती, जिला कला उत्सव पाटण शहर सौथी ऊंचो तिरंगा ध्वज ध्वजारोहण, भूतपूर्व विद्यार्थी एसोसिएशन द्वारा धन्वंतरी उद्यान खातमुहूर्त, नवीन सभाखंड खातमुहूर्त, मेहमानश्री हस्ते करेल तथा स्पर्धा में विजेता बनेल बाळकों ने इनाम आपी बिरदावामां आव्या हता। अने हरघर तिरंगा कार्य ने आचार्य द्वारा मेहमानों ने राष्ट्रध्वज आपीने साचा अर्थमां प्रजासत्ताक दिवस ने उजागर करवामां आव्यो हतो। आचार्य डॉक्टर बीआई देसाई द्वारा मेहमानश्रीओनुं स्वागत कर्युं हतुं तेमज पीआर देसाई साहेब आभार व्यक्त कर्यो हतो। समाचार पूर्ण करता पहेला मुख्य समाचार पर फरी एक नजर। पाटणनी कलानगर सोसायटीमां भूगर्भ गटरनी समस्याथी स्थानिक रहीशो त्राहिमाम।
तो धारासभ्ये नगर पालिका में आंदोलन करवानी उच्चारी चीमकी। पाटण शहर में विशाल संख्या में तिरंगा यात्रा निकली, तो एम एन हाईस्कूल खाते निकले तिरंगा यात्रा दरमियान पाटण शहर देशभक्ति रंगे रंगाया। साथ ही आज समाचार बुलेटिन समाप्त करें, रजा आपशो, नमस्कार।